મિત્રો, રવિવારની રજા હોય અને સવાર સવારમાં જો આપણને ફાફડાને જલેબીની સુગંધ મળી જાય અને આપણને એવી ઈચ્છા થઈ જાય કે સવાર સવારમાં ફાફડાને જલેબી ખાવા મળી જાય આજે નાસ્તામાં, તો આપણો દિવસ કેવો પસાર થઈ જાય. તો આવી જ એક રવિવારની સવાર તમારા માટે લઈને આવ્યો છું. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢના મધુરમ એરિયામાં. થોડા દિવસ પહેલાં તમે સાધના ભેળનો વિડીયો જોયો હશે, બે દિવસ પહેલાંનો. તો સાધના ભેળની જગ્યાએ જ અત્યારના આપણે આવી ગયા છીએ, ત્યાં શ્યામ ગાંઠિયાવાળા ભરતભાઈ ઉભા અમારી જોડે બેઠેલા છે. ભરતભાઈને આપણી ભરતભાઈ પાસે આપણે જાણશું કે ભરતભાઈ, સવારમાં તમે કેટલા વાગે આવી જાઓ છો? છ વાગ્યામાં ચાલુ થઈ જાય છે એમ ને? છ વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય છે? અગિયાર સાડા સુધી હોય છે. તો મિત્રો, આપ જેમ જાણો કે સવારમાં છ વાગ્યામાં હોય છે, તો તમે જો સોમનાથ દાદાના દર્શને જતા હો તો લોકેશન તમને કહી દઉં કે વંથલી રોડ ઉપર બાયપાસ ગેટ જ્યાં છે તેની તદ્દન નજીક છે. અને સોમનાથ દાદાના દર્શને જતા હો અને સવારમાં તમને એવું લાગે કે આપણે નાસ્તો કરવો છે, ભૂખ લાગી ગઈ હોય અને ઈચ્છા થઈ હોય નાસ્તો કરવાની, તો સવારમાં છ વાગ્યામાં અહીંયા તમને ફાફડા અને જલેબી સાથે ચિપ્સ અને
મોઢામાં મૂકતા ગાંઠિયો એકદમ રવા જેવો, એકદમ પોચા અને બહુ મસ્ત ગાંઠિયા. ખરેખર મિત્રો, જો તમે અહીંયા આવતા હો, સોમનાથ દાદાના દર્શને જતા હો, તો તમે અહીંયા આવીને એકવાર ટ્રાય કરો, કેમ કે ગાંઠિયામાં ખરેખર ક્વોલિટી છે. ચટણી પણ સારી બનાવેલી છે. જલેબીની ટ્રાય કરીએ. મિત્રો, આમ તો ગાંઠિયા આપણે ગુજરાતમાં દરેક જગ્યાએ મળે છે, પણ રાજકોટથી તમે જૂનાગઢ બાજુ આવો, સોમનાથ બાજુ જાઓ, તો ગાંઠિયા ભેગું અહીંયા સંભારો ચટણી મરચાંનું ચલણ છે. રાજકોટથી ઉપર જતા ગાંઠિયા ભેગી તમને કઢી અને મરચાં મળે છે. કાઠિયાવાડમાં અહીંયા લોકોને જેટલા વજનમાં ગાંઠિયા એટલા જ વજનમાં વેપારીઓ અહીંયા હોશે હોશે સંભારો પણ આપે છે. તો આ એક બાઈટ આપણા દર્શકો અને વેપારીઓને. તો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. ઓકે.